એ જેની અંદર જે બિલ્ડિંગ પ્લાનની અંદર અલગ અલગ વોલ થિકનેસ આપેલી હોય માટે શું કરવાનું તો એ એક્ઝામ્પલ આપણો અધૂરો રહ્યો હતો બરાબર છે આપણે મેં તમને કીધેલું કે એકસો મોટો એક્ઝામ્પલ તો ગણવા જઈશું તો એક કલાક જેટલો ટાઈમ ખેંચી જશે એટલા માટે આપણે એક્ઝામ્પલ અધૂરો રાખ્યો હતો બરાબર છે તો કેટલેથી અધૂરો રાખ્યો હતો તો આપણે પીસીસી સુધી ફાઇન્ડ કરેલું હતું હવે બ્રિક મેસનરી અપ ટુ પ્લિન્સ લેવલ આપણે ફાઇન્ડ કરવાનું છે બરાબર છે બ્રિક મેશનરી અપ ટુ પ્લિન્સ લેવલ આપણે ફાઇન્ડ કરવાનું છે સિમ્પલ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગથી એક્ઝામ્પલ ગણતા આવીએ છીએ તો તમને ખબર છે કે આપણી પાસે બે વાળી વોલ છે એક વોલ ની થિકનેસ બસો છે કે જ્યારે એક બીજી ની થિકનેસ 300 mm છે બરાબર છે એટલે કે સ્ટાર્ટિંગથી બસો એમ અને વોલની બસો ની એમની વોલની થિકનેસ અને ત્રણસો ની એમની વોલની થિકનેસ માટે આપણે અલગ અલગ કેલ્ક્યુલેશન કરતા આવ્યા છે બરાબર છે જંક્શન પણ આપણે અલગ અલગ ફાઇન્ડ કર્યા બસો mm એમની વોલ બસો mm એમના વોલ સાથે કેટલા જંક્શન બનાવે ત્રણસો mm એમની વોલ સાથે કેટલા જંક્શન બનાવે ત્રણસો mm એમની વોલ mm એમના વોલ સાથે કેટલા જંક્શન બનાવે અને ત્રણસો એમની વોલ સાથે કેટલા જંક્શન બનાવે દરેક દરેક વસ્તુ આપણે અલગ અલગ કેલ્ક્યુલેટ કરીને માં એપ્લાય કરી બરાબર છે નેક્સ્ટ છે આપણું હવે કે બ્રિક મેન્સની ટુ પ્લિથ લેવલ બરાબર છે બ્રિક મેસની અપતું નું લેવલનું કેલ્ક્યુલેશન કરવું હોય તો શું કરવું बराबर चलो कैलकुलेशन अपन चालू करिए के ब्रिक मेसनरी अप टू प्लिंथ बराबर ब्रिक मेसनरी अप टू प्लिंथ तो पहला 200 mm की वॉल मार्टे फाइंड करिए 200 mm ठीक વોલ બરાબર છે બસો એમ થી ફાઇન કરીએ તો પહેલું વોલ માટેનું ફૂટિંગ તમારું આપેલું છે સેક્શનનું ફૂટિંગનું સેક્શન તમને આપેલું છે વોલ તો આપણે કરી નાખીએ કે પીસીસીની ક્વોન્ટિટી કેટલી જોઈએ છે હવે કેટલા સ્ટેપ છે આપણી જોડે અહીંયા ચારસો ત્રણસો અને બસો ત્રણ સ્ટેપમાં આપણું ફૂટિંગ છે બરાબર છે સ્ટેપ અલગ છે ત્રણસો નું સ્ટેપ અલગ છે અને બસો નું સ્ટેપ અલગ છે આપણું ત્રણ સ્ટેપની અંદર ફૂટિંગ જાય છે બરાબર છે તો પહેલા આપણે ચારસો એમ એમ ફૂટિંગ માટે ફાઇન કરીએ બરાબર છે ચારસો એમ ના ફૂટિંગ માટે ફાઇન કરીએ તો બસો એમની થી એક તો પેલા લખીએ ફૂટિંગ માટે બરાબર છે ચારસો એમ એમ થી ફૂટિંગ માટે તો આપણે સ્ટાર્ટિંગથી જ આપણે બસો એમ એમ ની થી વોલ છીએ બસો એમ સાથે કેટલા જંક્શન બનાવે ત્રણસો એમ કેટલા સાથે કેટલા જંક્શન ને કમ્બાઈન કરીને જ દાખલો ગણતા આવ્યા છે કેમ કે બસો એમ એમની વોલ એક કસે ને કસે કન્ટિન્યુઅસ વોલ એ ત્રણસો સાથે કાં તો બસો સાથે જોઈનિંગ વોલ થતી જશે બરાબર છે એટલે કે જે બસો અને ત્રણસો છે આપણી ટોટલ સેન્ટર લાઇન લેન્થમાંથી આપણે માઇનસ કરીશું ત્યારે આપણને નેટ સેન્ટર લાઇન લેન્થ મળશે બરાબર છે ટોટલ સેન્ટર લાઈન લેન્થ તો આપણે ફાઇન્ડ કરી નાખી છે પણ જે જંક્શન બને છે આપણે એની અંદરથી માઇનસ કરીશું તો આપણનેટ સેન્ટર લાઇન લેન્થ મળશે બરાબર છે ટોટલ સેન્ટર લાઇન લેન્થ આપણને કેટલી મળી છે બસો એમ એમની વોલ માટે તો વીસ પોઈન્ટ પંચાવન છે તો હવે ચારસો વોલની ફૂટિંગ કેટલી છે વિટ કેટલી છે તો ચારસો આટલું પોળું છે બરાબર છે એટલે કે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો પોઈન્ટ ફોર બસો એમની વોલ બસો એમ સાથે કેટલા જંક્શન બનાવે છે તો એક બરાબર છે તો ચારસો ગુણ્યા એક માઇનસ

નાઇન્ટીન પોઈન્ટ ફોર ફાઈવ મીટર ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ મીટર આન્સર આવે છે બરાબર છે તો કેટલા ફાઇન કરવાની છે ક્વોન્ટિટી આપણે એક ફાઇન કરવાની છે બરાબર છે તો આન્સર આપણને કેટલો મળ્યો છે ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ બરાબર છે હવે ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ એની વીટ કેટલી છે આપણું ફાઇન કેટલા થિક કેટલા એમ એમ થિક માટે કરવાનું છે ચારસો એમ માટે એટલે કે એની વીટ કેટલી થઈ પોઈન્ટ ફોર અને એની હાઈટ કેટલી છે તો જે ચારસો એમ વાળી જે થિકનેસ વાળું ફૂટિંગ છે એનું એની હાઈટ કેટલી રહી આપણી પાસે બસો છે આઈ રહી તમારી સામે છે ફિગરની અંદર બસો તો કેટલી પોઈન્ટ ટુ થશે જીરો પોઈન્ટ ટુ તો આન્સર કેલ્ક્યુલેટ કરીશું તો આન્સર આવશે આપણો વન પોઈન્ટ સિક્સ આન્સર આવે છે બરાબર છે તો વન પોઈન્ટ ફાઈવ સિક્સ આન્સર આવશે આપણો તો ચારસો એમ એમ ની થીક વોલ માટે જે પહેલું ફૂટિંગ આવે છે આપણું એની જે ક્વોન્ટિટી છે એ પોઈન્ટ ફાઈવ સિક્સ મીટર ક્યુબ બરાબર છે સેકન્ડ ક્વોન્ટિટી આપણે જોઈએ ચારસો એમ પછી કેટલા એમ એમ થીકનું પગથ્યું છે તો ત્રણસો mm એમ થિકનું પગથિયું છે બરાબર છે ત્રણસો થિકનું પગથિયું છે તો નેક્સ્ટ જે આપણી ક્વોન્ટિટી છે બરાબર છે ત્રણસો એમ થીક ફૂટિંગ માટે તો ત્રણસો એમ થિક ફૂટિંગ માટે કેટલું છે એલ બરાબર વીસ પોઈન્ટ પંચાવન વીસ પોઈન્ટ પંચાવન તો છે ટોટલ સેન્ટર લાઈન લેથ બસો એમ વોલ માટે વીસ પોઈન્ટ પંચાવન માઇનસ વન હાફ હવે ત્રણસોનીક વોલ છે એટલે કે આ ત્રણસો થઈ તો ઝીરો પોઈન્ટ થ્રી આવશે અહીંયા એટલે કે ઝીરો પોઈન્ટ થ્રી ઇન્ટુ બસો એમની વોલ બસો સાથે કેટલા જંક્શન બનાવે છે તો એક જંક્શન બનાવે છે આપણે આગળ ફાઇન્ડ કરેલું જ છે માઇનસ એ ત્રણસો વાળી વોલ સાથે પણ જંક્શન બનાવે છે એટલે કે માઇનસ વન હાફ ઇન્ટુ હવે ત્રણસો એમની સેકન્ડ ફૂટિંગ કેટલું છે ત્રણસો એમ mm ની વોલ છે એનું સેકન્ડ ફૂટિંગ કેટલું છે તો પાંચસોનું છે આગળ આપણે ફાઇન કરેલું જ તો આન્સર કેટલો આવે છે એનો ઓગણીસ પોઈન્ટ સિક્સ મીટર બરાબર છે કેટલા ફાઇન કરવાના છે આપણે એક જ ફાઇન કરવાના છે આપણને એલ કેટલા મળ્યા ઓગણીસ પોઈન્ટ સિક્સ ફાઈવ મળ્યા આપણી થીક કેટલી છે તો ત્રણસો એટલે કે ઝીરો થ્રી અને એની હાઇટ કેટલી છે એની હાઈટ કેટલી છે તો ત્રણસો એમની થીક આવી રહ્યું એની હાઈટ કેટલી છે આપણી જોડે એની પણ બસો છે બરાબર છે તો એની હાઈટ આપણને કેટલી આવી બસો આવી તો એની હાઈટ કેટલી આવી તો બસો એટલે કે ઝીરો પોઈન્ટ ટુ ઝીરો પોઈન્ટ ટુ તો આન્સરનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણે આવે છે વન પોઈન્ટ વન એઇટ મીટર ક્યુ બરાબર છે તો વન પોઈન્ટ વન એઇટ મીટર ક્યુબ ત્રણસો એમ એમ થીક ફૂટિંગ માટે મળશે આપણને હવે થર્ડ તો થર્ડ છે આપણું બસો એમ એમનું થીક ફૂટિંગ છે નેક્સ્ટ હવે આની અંદર એક વસ્તુ સમજવાની છે કે આપણે બસો અને ત્રણસો વાળું જે વોલનું સેક્શન છે ને કમ્બાઇન લઈને ચાલીએ છીએ બરાબર છે બંનેની જોડે જોડે ચાલીએ છીએ એટલે કે હવે તમારી સામે જે સેક્શન આપેલા છે તમને ફિગરની અંદર એની અંદર જોવો છો તો બસો એમએમ વોલની અંદર બે જ ફૂટિંગ આપેલા છે કે જ્યારે ત્રણસો એમએમ વોલની અંદર ત્રણ ફૂટિંગ આપેલા છે બરાબર છે આપણે દર વખતે દરેક કે ક્વોન્ટિટી ફાઇન્ડ કરી એની અંદર આની આની સાપેક્ષે ચાલતા ગયા તો હવે આપણે આગળ જેમ કેલ્ક્યુલેશન કરીશું તો આપણે સેમ આની સાપેક્ષે જ ફાઇન્ડ કરીશું કેમ કઈ રીતના હવે જોવા ચારસો એમ અહીંયા જે આપણું નેક્સ્ટ બસો એમ એમ થીક માટે ફાઈન્ડ કરવાનું છે તો અહીંયા કેટલું ચારસો એમ એમ થીકનું પણ એક ફૂટિંગ છે ધેન ત્રણસો થાય છે બરાબર છે મિન્સ કે અહીંયા એકસ્ટ્રા એક ફૂટિંગ હોવું જોઈએ જે આપણી બસ્સો એમ એમ વોલની અંદર નથી બરાબર જરૂર નથી એટલા માટે તો અહીંયા ચારસોનું તમને ફૂટિંગ આપેલું છે તો ચારસો નું ફૂટિંગ કેટલી હાઈટ સુધી આપેલું છે તો બસો હાઈટ સુધી તો અહીંયા આપણે બસો હાઇટ સુધી ફાઇન કરીશું અને ધ્યાન પછી અપ ટુ આપણે પ્લીન્સ લેવલ ફાઇન કરી લઈશું બરાબર છે કારણ કે આની સાપેક્ષા આપણે આટલી સુધી ફાઇન કરીશું અને ધેન પછી અહીંથી જેટલી ભાગ બાકી રહે એટલે કે બસો એટલે કે ત્રણસો એમ બાકી બાકી રહે ત્રણસો આપણે અપ લઈ લઈશું બરાબર છે સિમ્પલ ખબર પડી ગઈ આપણે બંનેને સાપેક્ષે લઈને ચાલીએ છીએ તો આની અંદર બે ફૂટિંગ છે આની અંદર ત્રણ ફૂટિંગ છે બરાબર છે તો આની અંદર બે ફૂટિંગ છે અને આની અંદર ત્રણ ફૂટિંગ છે તો આગળ કેલ્ક્યુલેશન કરીશું તો આખું કેલ્ક્યુલેટ કરવા જઈશું તો અહીંયા કન્ફ્યુઝન થઈ જશે બરાબર છે એટલે કે આ કન્ફ્યુઝન ના થાય એટલે કે જે થર્ડ ફૂટિંગ છે અને આપણે સાપેક્ષ લઈને ચાલીએ બરાબર છે તો અહીંયા જે બસો હાઈટ પર જે થર્ડ ફૂટિંગ છે તો આપણે બસો હાઈટ સુધી આપણે ફાઇન્ડ કરીશું બરાબર છે સુધી કરીશું કશું જ કરવાનું નથી બરાબર છે અને બસો એમ એમ થી ફાઇન કરીશું ધ્યાન જે લાસ્ટ આવશે આપણે અપ ટુ પ્લિથ લઈ લઈશું બરાબર છે તો આપણે બસો એમ એમ ફૂટિંગ કેટલા માટે તો બસો હાઈટ સુધી બરાબર છે બસો એમ એમ હાઇટ બરાબર છે બસો એમ એમ થી ફૂટિંગ બસો એમ એમ હાઈટ સુધી તો એલ વીસ પોઈન્ટ પંચાવન તો છે જ વીસ પોઈન્ટ પંચાવન માઇનસ વન હાફ ઇન્ટુ વીટ કેટલી છે ઝીરો પોઈન્ટ ટુ બરાબર છે આની સાપેક્ષ આની વોલ સાથે કેટલા જંક્શન બનાવે છે તો એક માઇનસ વન હાફ ઇન્ટુ ત્રણસો એમએમની વોલની વીટ કેટલી છે હવે હવે ત્રણસો એમએમ વોલ સાથે આપણે કોની સાપેક્ષી લીધું છે ચારસો એમએમ વાળા ફૂટિંગ સાપેક્ષી લીધું છે એટલે કે ચારસો છે આપણી જોડે એટલે કે ઝીરો ફોર એટલે કે ઝીરો પોઈન્ટ ફોર ઇન્ટુ કેટલા કેલ્ક્યુલેટ કરતા આવે છે ઓગણીસ પંચ્યાસી મીટર બરાબર છે તો ઓગણીસ મીટર આનું કેલ્ક્યુલેશન કરતા આપણો આન્સર આવે છે એટલે કે ઓગણીસ પોઈન્ટ પંચ્યાસી મીટર આવ્યો એક ક્વોન્ટિટી ફાઇન કરવાની છે અહીંયા લખીશું આપણે ઓગણીસ પોઈન્ટ પંચ્યાસી પોળું કેટલું છે તો બસો એમથી કાટે છે તો ઝીરો પોઈન્ટ ટુ અને કેટલી હાઈટ સુધી આપણે કરેલું છે તો અહીંયા લખેલું જ છે આપણે બસો એમ એમ ની હાઈટ એટલે કે ઝીરો ટુ એટલે કે ઓગણીસ પોઈન્ટ પંચ્યાસી ઝીરો પોઈન્ટ ટુ ઝીરો પોઈન્ટ આન્સર તો ઝીરો પોઈન્ટ નાઇન મીટર આન્સર આવે છે બરાબર છે ઝીરો પોઈન્ટ સેવન નાઇન મીટર આન્સર આવે છે ધેન હવે સેમ બસો એમ એમ થીક ફૂટિંગ બસો એમ એમ થીક ફૂટિંગ અપ ટુ ક્લિન્થ બરાબર છે આપણે આપણે બસો એમ એમ હાઈટ સુધી રાખી આપણે પેલાની સાપેક્ષે લેવાનું હતું એટલે હવે આપણે અપ ટુ સુધી લઈ લઈએ બરાબર છે તો બસો એમ ઠીક ફૂટિંગ અપ ટુ પ્લિથ બરાબર છે અપ ટુ પ્લિન્થ આપણે લઈ લઈએ તો અપ ટુ પ્લિન્થ કેલ્ક્યુલેશન કરીએ તો એલ બરાબર વીસ પોઈન્ટ પંચાવન માઇનસ વન હાફ વીટ કેટલી છે આપણી ઝીરો ટુ જ છે બરાબર છે તો આપણી વીટ કેટલી છે ઝીરો પોઈન્ટ ટુ અને નંબર ઓફ જંક્શન કેટલા આવશે આપણા બરાબર છે નંબર ઓફ જંક્શન કરીશું તો નંબર ઓફ કેટલા આવશે તો નંબર ઓફ જંક્શન અને વન હાફ ઇન્ટુ હવે ત્રણસો એમએમ વોલની સાપેક્ષ તો ત્રણસો એમએમ વોલની સાપેક્ષ આપણે જોવા જઈએ તો હવે ચારસો વાળું ફૂટિંગ પતી ગયું તેની એની કેટલી રહી હવે ત્રણસો રહી એટલે કે વન હાફ ઇન્ટુ વીટ એટલે કે ત્રણસો એમ એમ ની વોલ વાળી વીટ કેટલી છે આપણી જોડે તો ઝીરો પોઈન્ટ થ્રી ઇન્ટુ નંબર ઓફ જંક્શન્સ નંબર ઓફ જંક્શન કેટલા છે તો તો કેલ્ક્યુલેટ કરશો આન્સર તો કેટલો આન્સર આવે છે તો ઝીરો મીટર આન્સર આવે છે એટલે કે મીટર આન્સર આવે છે ક્વોન્ટિટી કેટલી છે આપણી મીટર આન્સર મળ્યો છે કેટલું પોળું થિકનેસ છે તો ઝીરો પોઈન્ટ ટુ હવે હાઇટ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો હાઇટ કે રીતના ફાઇન કરવાની તો જુઓ આપણું અહીંયા હાઇટ આપેલી કારણ કે આપણે બસો વાળી હાઈટ લેવાની છે બસો એમની વોલ માટે ક્વોન્ટિટી ફાઇન કરી છે એટલે કે અહીંયા જે હાઈટ હોય લેવાની છે હવે આપણે પાંચસો માટે તો ઓલરેડી ફાઇન કરી દીધી છે બરાબર છે આટલે સુધી આટલે સુધી એટલે કે બસો સુધી તો ફાઇન કરી દીધી છે એટલે કે પાંચસો માંથી બસો સુધીની તો ફાઇન કરી દીધેલી છે વધી કેટલી તો ત્રણસો બરાબર બસો સુધી ફાઇન કરી નાખી વધી કેટલી ત્રણસો અને અહીંયા કેટલું છે અપ ટુ પ્લીન છસો મીન્સ કે આટલું લિસ્ટન્સ કેટલું છે તમારું છસો બરાબર એટલે કે ત્રણસો અને છસો એટલે કે નવસો એટલે કે ઝીરો પોઈન્ટ નાઇન સિમ્પલ ખબર પડી ગઈ બસો સુધી આપણે ફાઇન્ડ કરેલું જ હતું બરાબર છે એટલે પાંચસોમાંથી બસો ગયા એટલે કે ત્રણસો વધ્યા અને આ હાઇટ અપ ટુ પ્લિન્થ કેટલી છે અહીંયા આપેલી છે છસો એટલે કે ત્રણસો પ્લસ છસો એટલે કે ઝીરો પોઈન્ટ નાઇન એટલે કે હાઈટ કેટલી આવશે આની ઝીરો નાઇન તો કેલ્ક્યુલેશન કરીશું આપણે તો હાઈટ આપણે ઝીરો પોઈન્ટ નાઇન તો કેલ્ક્યુલેશન કરતા આન્સર આવે છે આપણો થ્રી પોઈન્ટ સિક્સ થ્રી સિક્સ મીટર ક્યુબ આપણી બસો એમથી ઓલ જે હાઇટ આઈ એ જે ક્વોન્ટિટી આઈ એ આવી બસો એમ એમની ની વોલ માટે દરેક ક્વોન્ટિટી ફાઇન કરી દીધી બરાબર છે માટેની બધી એ બધી ક્વોન્ટિટી આપણે ફાઇન કરી લીધી બરાબર છે હવે ત્રણસો એમ એમની વોલ માટે ક્વોન્ટિટી ફાઇન કરીએ બરાબર છે તો નેક્સ્ટ આપણે હવે ફાઇન કરીએ લખો અહીંયા કે ત્રણસો એમ એમ થી વોલ બરાબર ત્રણસો એમએમ થીક વોલ માટે આપણે ફાઇન કરીએ તો ત્રણસો એમ એમ થિક વોલ માટે પહેલા તો ફૂટિંગથી ચાલુ કરીએ કે પહેલું કેટલું ત્રણસો એમએમની વોલ માટે પહેલું ફૂટિંગ કયું છે તો ત્રણસો એમએમની વોલ માટે પહેલું ફૂટિંગ કેટલું છે છસોનું ફૂટિંગ છે આપણે આની સાપેક્ષે જબર જવાનું છે એટલા માટે બરાબર ત્રણસો એમ એમની વોલ માટે પહેલું ફૂટિંગ કેટલાનું છે તો છસોનું છે તો છસો એમ થીક છસો એમ એમ થીક ફૂટિંગ છસો એમ એમ થિક ફૂટિંગ બરાબર છે ઇક્વેશન કયું છે તો એલ ઇઝ ઇક્વલ ટુ હવે ત્રણસો એમએમથી વોલની ટોટલ સેન્ટર લાઇન લેન્થ કેટલી છે આપણી અહીંયા ફાઇન કરી છે ત્રણસો થી વોલની ટોટલ સેન્ટર લાઇન લેન્થ આપણે ફાઇન્ડ કરી એકવીસ પોઈન્ટ બરાબર છે તો એકવીસ પોઈન્ટ મીટર આપણને ટોટલ સેન્ટર લાઇન લેન્થ મળી ત્રણસો એમ એમની વોલ માટે બરાબર છે તો એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ માઇનસ વન હાફ ત્રણસો એમ એમની વોલ એ બસો એમ એમની વોલ સાથે કેટલા જંક્શન બનાવે છે તો ત્રણસો એમ એમની વોલ બસો એમ એમની વોલ સાથે એક જંક્શન બનાવે છે અને ત્રણસો એમ એમની વોલ સાથે પણ એક જ જંક્શન બનાવે છે બરાબર છે તો છસો એમ એમની થી છસો એમ ફૂટિંગ છે તો બસો આપણે આ સાપેક્ષે લેવા આ સાપેક્ષે લેતું જવાનું છે તો બસો એમ એમની વોલની પહોળાઈ કેટલી છે ચારસો છે એટલે કે બસો એમ એમની વોલની જોડા જાડાઈ છે જીરો પોઈન્ટ ફોર અને ત્રણસો એમ એમની વોલ બસો એમ એમની વોલ સાથે કેટલા જંક્શન બનાવે છે તો એક અને વન હાફ ઇન્ટુ કેટલા એમ એમ પુટિંગ છે ત્રણસો માટે છસો એટલે કે ઝીરો પોઈન્ટ સિક્સ અને કેટલા જંક્શન બનાવે છે ત્રણસો સાથે એક જંક્શન બનાવે છે નંબર ઓફ ક્વોન્ટિટીઝ કેટલી છે આપણી પાસે એક તો કેલ્ક્યુલેશન કરીશું તો આન્સર આવે છે આનો વીસ પોઈન્ટ પંચાણું મીટર આન્સર આવે છે તો આપણને એલ મળી ગયા વીસ પોઈન્ટ પંચાણું પહોળો કેટલો છે આપણો તો છસો એમ થી પુટિંગ છે એટલે કે ઝીરો પોઈન્ટ સિક્સ અને એની હાઈટ કેટલી છે આપણી જોડે તો હાઇટ તમારી સામે ફિગરમાં આપેલી જ છે કે છસો એમ એમ ફૂટિંગ છે તો છસો એમ એમ ના ફૂટિંગની હાઇટ કેટલી છે અહીંયા બસો છે બરાબર તમે સામે ફિગરની અંદર જોઈ શકો છો એટલે કે ઝીરો પોઈન્ટ ટુ તે ટોટલ ક્વોન્ટિટી આવે છે આપણી ટુ પોઇન્ટ ફાઈવ વન મીટર ક્યુબ બરાબર છે તો છસો એમ એમ થી માટે આવે છે આપણી ક્વોન્ટિટી ટ્રુ પોઇન્ટ ફાઈવ વન મીટર ક્યુબ બરાબર છે નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરીએ છસો એમ એમ પતી ગયું હવે નેક્સ્ટ છે આપણી પાંચસો એમ એમ ની થી બરાબર છે છસો એમ એમ વધી ગયું છસો પછી નેક્સ્ટ ફૂટિંગ આપણું કયું આવે છે તો પાંચસો ફૂટિંગ આવે છે કેટલો છે એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ ત્રણસો એમ એમ વોલ માટે સેન્ટર માઇનસ વન હાફ ઇન્ટુ હવે બસો એમ એમ ની કેટલી છે અહીંયા ત્રણસો એટલે કે ત્રણસો ઇન્ટુ વન એટલે કે વન હાફ ઝીરો પોઈન્ટ થ્રી વન અને વન હાફ 300 ત્રણસો એમ એમ કેટલી આપેલી છે ફૂટિંગની ઝીરો પોઈન્ટ ફાઇવ ઇન્ટુ વન બરાબર છે ઝીરો પોઈન્ટ ફાઇવ ઇન્ટુ વન તો કે આન્સર કેલ્ક્યુલેશન કરીશું આન્સર કેટલો આવે છે ટ્વેન્ટી વન ઝીરો મીટર બરાબર કેટલી ક્વોન્ટિટી ફાઇન કરી છે આપણે એક બરાબર છે એલ કેટલા મળે આપણને ટ્વેન્ટી વન ઝીરો કેટલી છે આપણી ઝીરો પોઈન્ટ પચાસ આઈડી પાંચસો એમ આપેલી જ છે અને એની હાઇટ કેટલી છે તો તમારી સામે આઈડી ફિગરની અંદર એની જે હાઇટ આવે છે કેટલી આવે છે તો તમારી સામે ફિગરની અંદર છે જ કેની એની હાઈટ આવે છે બસો પાંચસો એમએમ વોલની જે હાઈટ છે કેટલી છે તો બસો છે બરાબર છે તો આપણે ફિગરની અંદર તમને આપી દીધેલી છે બસો બરાબર છે તો ઝીરો પોઈન્ટ ટુ બરાબર છે તો ઝીરો પોઈન્ટ ટુ તો આન્સર એનું કેલ્ક્યુલેશન કરીશું તો આન્સર આવે છે ટુ પોઈન્ટ વન વન મીટર ક્યુબ થર્ડ આપણી ક્વોન્ટિટી આવી ચારસો એમ થિક થી ફૂટિંગ બરાબર પાંચસો પછી જેને જે ફૂટિંગ વાળું ફૂટિંગ છે ત્રણસો માટે એ ચારસોનું છે बराबर છે એટલે કે 400 mm થીક ફૂટિંગ એટલે કે 400 mm થીક ફૂટિંગ બરાબર છે 400 mm થીક ફૂટિંગ l સ ટોટલ સેન્ટર લાઇન કેટલી છે 21.45 - 1/2 * 200 mm 200 mm વોલ માટે વિડ્થ કેટલી છે તો અહીંયા ફૂટિંગ પડી જાય છે એટલે કન્ટિન્યુ 200 સુધી જ છે એટલે કે 0.2 બરાબર છે એટલે કે ઝીરો પોઈન્ટ ટુ જંક્શન તો કેટલા છે એક છે બંને માટે એક એક જ છે બરાબર છે માઇનસ વન હાફ ઇન્ટુ ત્રણસો એમ માટેની વીટ કેટલી છે ફોર ઝીરો ફોર એટલે કે ઝીરો પોઈન્ટ ફોર ઇન્ટુ વન તો ટોટલ આન્સર આવે છે આપણો એકવીસ પોઈન્ટ પંદર મીટર બરાબર છે તો એકવીસ પોઈન્ટ પંદર મીટર આન્સર આવે છે તો કેટલા છે આ વન છે એકવીસ પંદર બરાબર કેટલું પોળું છે ઝીરો પોઈન્ટ ફોર અને ચારસો જે છે ફૂટિંગ એના માટેનું જે જે વીટ છે જે હાઈટ છે કેટલી છે તો આરી બસો એમ એમ ચારસો કોલની જે હાઈટ છે કેટલી થઈ બસો એમ એટલે કે ઝીરો પોઈન્ટ ટુ એટલે કે ટોટલ કેલ્ક્યુલેશન કરતા આન્સર આવે છે વન પોઈન્ટ સિક્સટી નાઇન મીટર ક્યુ બરાબર ચારસો એમ એમ નું પછી ક્યુ નેક્સ્ટ હવે કઈ બાકી રહી ચારસો એમ પછી તો ત્રણસો એમ ની બાકી રહી તો ત્રણસો એમ થીક ફૂટિંગ બરાબર ત્રણસો એમ એમ ઠીક ફૂટિંગ માટે કેલ્ક્યુલેશન કરીશું તો એલ બરાબર 21.45 વન પોઈન્ટ ફોર ફાઈવ માઇનસ વન હાફ ઇન્ટુ ત્રણસો એમ ઠીક છે પણ પેલામાં તો બસો કન્ટિન્યુ જતું હતું એટલે કે ઝીરો પોઈન્ટ ટુ ઇન્ટુ વન માઇનસ વન હાફ ઇન્ટુ ઝીરો થ્રી ઇન્ટુ વન બરાબર છે ઝીરો પોઈન્ટ થ્રી જે હાઇટ છે આપણી એના માટે બરાબર છે તો આન્સર આવે છે આપણો ટ્વેન્ટી વન ટુ ઝીરો મીટર બરાબર ટ્વેન્ટી વન ટુ મીટર આપણો આન્સર આવે છે બરાબર છે નેક્સ્ટ જોઈએ આપણે ટ્વેન્ટી વન ટુ નંબર વન છે કેટલો છે અહીંયા 21.20 વન પોઈન્ટ ટુ ઝીરો પોળાઈ કેટલી છે ત્રણસો એમ થીક છે એટલે કે ઝીરો પોઈન્ટ થ્રી અને હાઇટ હવે હાઈટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હાઈટ જોજો તમે હવે અહીંયા આટલે આટલેથી મીન્સ કે જો અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું હતું પાંચસો અહીંયા આપેલું છે બરાબર ઓલરેડી 200 માટે આપણે ફાઇન્ડ કરી દીધું છે બરાબર આટલો આટલું ડિસ્ટન્સ હતું પાંચસો તમારું બસો માટે ફાઇન્ડ કરી દીધું છે તો વધ્યા કેટલા અહીંયા ત્રણસો બરાબર ત્રણસો વધ્યા તો ત્રણસો તમારા વધી ગયેલા છે ઓલરેડી તો ત્રણસો પ્લસ છસો બરાબર ત્રણસો સુધી તો ફાઇન્ડ કરી જ નાખ્યું અહીંયા ત્રણસો વધ્યા તો ત્રણસો પ્લસ છસો એટલે કે ઝીરો પોઈન્ટ નાઇન તો આપણે હાઈટ કેટલી લખવાની છે આપણે ઝીરો નાઇન બરાબર તો ઝીરો પોઈન્ટ નાઇન હાઈટ લખીશું તો ટોટલ કેલ્ક્યુલેશન કરીશ તો આન્સર આવે છે મારો 5.72 પોઈન્ટ સેવન ટુ મીટર ક્યુબ બરાબર છે 5.72 મીટર ક્યુબ આન્સર આવે છે હવે આપણે તો શું ફાઇન્ડ કરવાનું છે તો બ્રિક મેસનરી અપ ટુ પ્લિન્થ એટલે કે બસો ત્રણસો ની એમની થિકનેસનો બંનેનો સરવાળો કરવાનો છે તો બસો mm માટે ત્રણસો એમ mm માટે કેટલી મળે તો કુલ સરવાળો કરીએ આપણે અહીંયાથી ચાલુ કરીએ 200 બસો એમથી કોલ માટે એટલે પેલા ચારસો માટે વન 300 માટે વન પોઈન્ટ વન થી પ્લસ બસો એમ માટે ઝીરો પોઈન્ટ સેવન નાઇન અપ ટુ પ્લિન્થ થ્રી પ્લસ ત્રણસો એમ માટે છસો એમ થીક ફૂટિંગ ટુ પોઈન્ટ ફાઇવ વન પ્લસ પાંચસો એમ એમ ટુ પોઈન્ટ વન વન પ્લસ ચારસો એમ એમ વન પોઈન્ટ સેવન સિક્સ નાઇન અને ત્રણસો એમ એમ ફાઇવ સેવન ટુ તો ટોટલ કેલ્ક્યુલેશન આપણું આવે છે કે ટોટલ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટીન વન સિક્સ મીટર ક્યુબ બરાબર ઓગણીસ પોઈન્ટ સોળ મીટર ક્યુબ આપણો આન્સર આવે છે બરાબર છે તો આઈ હોપ કે તમને આજના વીડિયોની અંદર સમજણ પડી ગયેલી હશે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે થોડું પ્રેક્ટિસ કરશો તો આવડી જશે બરાબર છે જો તમને આજના એક્ઝામ્પલની અંદર ના સમજણ પડી હોય તો તમે મને પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો બરાબર છે તો નેક્સ્ટ વ્યડિયન્ટની અંદર આપણે નવા એક્ઝામ્પલ સાથે મળીએ સ્ટે હોમ સ્ટે છે થેન્ક યુ